હેલો ફ્રેન્ડ્સ, ઝી 24 કલાકની દિવાળી સેલિબ્રેશનમાં આપ સૌનું સ્વાગત કરું છું. હું છું જીગર દેવાણી. દોસ્તો, દર વર્ષે આપણે તહેવારની રાહ જોતા હોય છે અને તહેવારની જયારે વાત આવે તો પછી દિવાળીને કેવી રીતે ભૂલી શકાય. આ દિવાળી આપની સૌથી ખાસ અમે બનાવવા જઈ રહ્યા છે, કારણ કે આ વખતે એક એવી ટીમ સાથે હું આવી પહોંચ્યો છું જે ટીમ નહીં પણ ફેમિલી છે. જી હા, જે લોકો જ્યારે મળે ત્યારે દિવાળી થઈ જતી હોય છે. દિવાળી આમ તો ઘણી બધી રીતે યાદ રહેતી હોય છે, પણ આ વખતે દિવાળી પહેલા તમામ સમાચારોથી લઈને તમામ મુદ્દાઓ પર કોઈ આતશબાજી કરી હોય એવું એક નામ આપણી જોડે જોડાઈ ગયું છે, અને એ બીજું કોઈ નહીં, હેલ્લારોના ડાયરેક્ટર અભિષેકભાઈ શાહ. અભિષેકભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ઝીમાં. થેન્ક યુ વેરી મચ. તમે દિવાળીના દિવસે અહીંયા આવ્યા સમય કાઢીને અને પ્રેક્ષકો સાથે રૂબરૂ થવાનો મને અને આખી હેલ્લારોની ટીમને મોકો આપ્યો બદલ થેન્ક યુ. બિલકુલ અભિષેકભાઈ, હજુ તો દિવાળીની શરૂઆત થઈ છે પણ હેલ્લારોએ આતશબાજી ચારે બાજુ કરી નાખી છે. કેવું ફીલ થાય છે આમ? આતશબાજીની તો ખબર નહીં, પણ જે પણ યુનિટ્સ લોકોને આપ્યા છે, એટલે ખાલી ટ્રેલર હોય, મોશન પોસ્ટર હોય, કે પેલું અસવારનું અમારું જે ગીત, જે વિડીયો સોંગ આપ્યું છે, એ સિવાયના જે બીજા ચારે ચાર ગીતો આપ્યા છે અલગ અલગ પ્લેટફોર્મ પર, બહુ સરસ લોકોને ગમી રહ્યા છે, એટલે એ લોકો માટે આતશબાજી હશે પણ અમારા માટે બહુ આનંદનો અવસર છે. બિલકુલ. કદાચ તમે કીધું હતું આ પહેલા કે 1.5 વર્ષ જેટલો સમય થઈ ગયો હતો આ ફિલ્મને, તો કદાચ ગયા દિવાળી વખતે શૂટ ચાલતું હશે, હું એવું માની શકું? ના, ગયા દિવાળી વખતે અમે લોકો પોસ્ટ પ્રોડક્શન કરતા હતા, એટલે ગઈ દિવાળી વખતે અમે થોડા પ્રેશરમાં હતા, પણ આ દિવાળી અમે મુક્ત છીએ. આ દિવાળી પ્રેશર છે પણ રિલીઝનું પ્રેશર છે. પ્રેશરનો કોઈ સવાલ જ નથી, સેલિબ્રેશનનો સમય શરૂ થઈ ગયો છે ઓલરેડી, જ્યાં સુધી વાત છે હેલ્લારોની. હેલો સર, શુભ નામ આપનું? પ્રતિક. પ્રતિકભાઈ, કેવું લાગે છે આ ફિલ્મ હવે રિલીઝ થવાને બસ હવે ગણતરીના દિવસો છે અને તહેવાર આ ફિલ્મ સાથે એવી રીતના જોડાઈ ગયો છે, કારણ કે તમારું જે યુનિટ છે આખું એક યુનિટ નહીં પણ આખું એક પરિવાર જેવો છે એમ, એટલે દર વખતે હું જેટલા લોકોને મળ્યું એમ થાય કે અચ્છા આટલા લોકો બી છે, આટલા લોકો બી છે. તો શૂટ વખતે શું સૌથી વધારે એન્જોય કરતા હતા, આવા કોઈ તહેવારના દિવસો હતા એવા સમય? તહેવારનો દિવસ તો કોઈ નહોતો આઈ થિંક, પણ આખો શૂટ જ તહેવાર હતો એવું કહેવાય, કેમ કે 250 થી 300 લોકો અમે રણમાં બધા સાથે રહેતા હતા અને શૂટ કરતા હતા. તો અમદાવાદ જેવું શૂટિંગનો માલ નહોતો કે સવારે આવે ને પછી સાંજે ઘરે જતા રહે, એટલે સવારે શૂટ ઉપર બધા ભેગા થઈએ પછી સાંજે મળીને બધા વાતો કરીએ, સોંગ્સ ગાઈએ ને બધું, એટલે તહેવાર જેવો જ માહોલ હતો થ્રુ આઉટ ધ શૂટ. 13 નાયિકાઓમાંની એક એટલે કે તેજલબેન. તેજલબેન, કેમ છો? ઝી 24 કલાકમાં સ્વાગત છે. થેન્ક યુ સો મચ. બધાને હેપી દિવાળી. મને કહેશો કે દિવાળીમાં લેડીઝમાં સૌથી વધારે જો કોઈ પસંદ હોય તો એ લોકોને અલગ અલગ વસ્તુ ડેકોરેટ કરવી, સરસ તૈયાર થવું, તમને દિવાળીમાં સૌથી વધારે શું ગમે છે? મને સૌથી વધારે ઘર શણગારવું ગમે છે, દીવા ગમે, સિરીઝ ગમે છે, ફૂલો ગમે છે. અઘરું કામ હતું અમારે પોતે શણગાર સજવાનું હતું, એટલે અમે ખુબ વહેલા અડધી રાત્રે ઉઠીને પોતે જ ડેકોરેટ થયા કરતા હતા. ફટાકડાનો શોખ ખરો તમને? ના. તમે નામ સાંભળ્યું હશે ફટાકડામાં, આપણે અલગ અલગ આઈટમ જોતા હોય, એમાંથી એક દેરાણી જીઠાણી પણ છે, તો મારે તમને પૂછવું છે, તમે સાંભળ્યું બી હશે કદાચ ફોડ્યું બી હશે, શું છે એમાં આ બે નામના રિલેશનના કોમ્બિનેશનમાં કે ફટાકડા ફૂટે છે? એટલે દેરાણી જીઠાણી સામ સામે એક જ ફટાકડો હોય છે ને પછી એ સામ સામે ધડાકા કરતો હોય છે, પણ હું લકીલી એ લકી છું કે મારી જેઠાણી એવી નથી. ફટાકડા નથી ફૂટતા, અમે આમ પણ ફટાકડા નથી ફૂટતા દિવાળીમાં અને ઘરમાં પણ ફટાકડા નથી ફૂટતા, બહુ ઓછા ફૂટે છે. ફટાકડા ઓછા ફૂટે છે પણ કામ એવા કરો છો કે દર વખતે દિવાળીની જેમ મીઠાઈ વેચવાની ઈચ્છા થાય, જેમ કે હેલ્લારોની વાત છે. હેલો સર, બોલશો? આયુષ. આયુષભાઈ, તમે પણ આ ફિલ્મ સાથે જે રીતે સંકળાયેલા છો અને હવે આ તહેવારોનો દિવસ છે અને હવે તો એવું છે કે હવે હેલ્લારો નામ જ કાફી છે, એ એક સેલિબ્રેશન થઈ ગયું છે, જેમ કે દિવાળી એક સેલિબ્રેશન છે, તો આ ટીમ તમારી જે છે એની જોડે કેવી રીતે મજા આવે છે જ્યારે આવા આવા તહેવારોમાં એ લોકો જોડે અલગ સેલિબ્રેશનનો એક ચાન્સ પડે છે? ત્યારે ટીમ એક તો કાફી બડી હે, દૂસરા યે ભી હે કે કાફી ટાઈમ સે હમ યે ટીમ કે સાથ હે, હર એક પ્રોસેસ મેં સાથ રહા હે, તો અબ ક્યુંકિ ઇતને ટાઈમ સે સાથ મેં હે તો ફિર સબ ત્યોહાર હે, સબ મુશ્કિલ હે, સબ સાથ મેં હી દેખા હે, તો ફિર અબ એક પરિવાર જૈસે હી હો ગયે, તો
મજા હતા ઓવરઓલ. બિલકુલ બિલકુલ. અને આવા સમયે જ્યારે આટલી સરસ ટીમ હોય, જે ટીમ કમ પરિવાર વધારે હોય, તો એ લોકો સાથે કામ કરવાની મજા હોય, એ લોકો સાથે સેલિબ્રેટ કરવાની પણ મજા આવતી હોય. ઘણા બધા મેમ્બર્સ આ ટીમ સાથે જોડાયેલા, હેલારો સાથેના આપણી જોડે જોડાયા છે, એમની પાસે આપણે જઈશું. પરંતુ એ પહેલા આપણા ક્રિએટિવ પ્રોડ્યુસર મિતભાઈને કેમ ભૂલી શકીએ. મિતભાઈ કેમ છો? એકદમ સરસ. મિતભાઈ, આ દિવાળીમાં શું કંઈક નવું કરવાના છો? આ વખતે અમે દિવાળીમાં કામ કરવાના છીએ. ખૂબ જ કામ છે, 8 તારીખની ખૂબ જ પ્રિપરેશન્સ છે, એક્સાઇટમેન્ટ ખૂબ જ છે, ખુશ છીએ, ઉત્સાહ છે, તો બસ 8ની તૈયારીઓ કરીશું. મારો કે ના મારો, તમે તૈયારીઓ એટલી કરી દીધી છે ને કે લોકો બુકિંગના કામ માટે શરૂ થઈ ગયા છે. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો મારે જવું છે, સેકન્ડ ડે મારે જવું છે, હે ને? કેવું લાગે છે આ રિસ્પોન્સથી તમને? હોપફુલી આવું થાય. અમને બહુ જ બધી અલગ અલગ જગ્યાઓથી મેસેજીસ મળી રહ્યા છે, રાજકોટથી, જૂનાગઢથી, ભુજથી, બધા હેલારોના નામની રંગોળી કરે છે, જેનું પોસ્ટર છે એ પોસ્ટરને રંગોળીમાં લઈ રહ્યા છે. તો ખૂબ જ સરસ રીતના લોકો રિસીવ કરી રહ્યા છે ફિલ્મને. તો આ જોઈને ખૂબ આનંદની લાગણી થાય છે કે આપણે કદાચ જ્યાં પહોંચવું છે ને ત્યાં પહોંચી રહ્યા છીએ. તો બસ વેઇટ એન્ડ વોચ, 8 તારીખે બસ બધા લોકો સિનેમાઘરોમાં આવે અને ફિલ્મને બસ એના ખભા ઉપર ઉપાડી લે, એ જ જોઈએ છે ને, એવું થાય. હોપફુલી એક ટાઈમ હતો 8 તારીખે 8 વાગે 500 અને 1000ની નોટ બંધ થઈ ગઈ હતી. હવે એક ટાઈમ આવ્યો છે જયારે 8 તારીખે ભલભલી નોટો છે. ગુજરાતી મૂવીને ગમે તે બોલતી ને બધી થિયેટરમાં જઈને જોવા માંડવાની છે, લાગે છે ને એવું તમને? થશે થશે, હોપફુલી થશે. નોટો બારે બહાર પાડીશું લોકો, બધી નોટો ને બી રિલીઝ કરી નાખશો તમે. ચલો સરસ. આ બીજી ઘણી ટીમ સાથે આપણે મુલાકાત કરીશું અને તેમની પાસે બી જાણીશું કે એ લોકો કેવી રીતે આજના તહેવારને સેલિબ્રેટ કરી રહ્યા છે. હાય, વોટ્સ યોર ગુડ નેમ? હાય, માય નેમ ઇઝ તર્જની, તર્જની ભાડલા. તર્જની, ગુજરાતી છો તમે? જી. ઓલરાઈટ. દિવાળીનો સેલિબ્રેશન ને તમે આઈડિયલી કેવી રીતે કરતા હો છો? દિવાળીનો આઈડિયલ સેલિબ્રેશન તો ફેમિલી સાથે હોય છે, બટ રાઈટ નાઉ વી હેવ અ ન્યુ ફેમિલી, બિગ ફેમિલી, હેલારો ફેમિલી. સો બસ હેલારો ફેમિલી સાથે છે આ વખતે. એટલું મોટું ફેમિલી છે ને કે દરેક તહેવાર અલગ અલગ ટીમ, જેમ કે કાસ્ટિંગ, ડાન્સર, કોરિયોગ્રાફર બધા જોડે કરે ને, તો પણ તમારી ટીમ પતે નહીં 5-6 વર્ષ સુધી. ના જ પતે, પણ આખી ટીમ હવે અલગ અલગ ટીમ જેવું રહ્યું જ નથી. એવરીથિંગ ઇઝ અ ફેમિલી, બધા ફેમિલી જ છે, એટલે હવે એવું છે. બિલકુલ. બૃંદા નાયક પણ આપણી સાથે જોડાયા છે. હાય બૃંદા, વેલકમ ટુ ઝી 24 કલાક. હેલો, થેન્ક યુ. અચ્છા બૃંદા, એવું થાય છે કે હવે છેલ્લા કેટલાક ટાઈમથી હેલોન જગ્યાએ બધા હવે હેલારો હેલારો બોલે છે, એવું ક્યારે ફિલિંગ આવ્યું? એક્ઝેક્ટલી એવું થાય છે. અમે તો અંદર અંદર મળીએ એટલે હેલોની જગ્યાએ હેલારો કરીને જ ભેટીએ છીએ. ફોન પણ ઉપાડીએ ને ખબર પડે ટીમમાંથી છે, એટલે હેલારો જ કરીને ફોન પિકઅપ કરીએ છીએ. અચ્છા, એટલે આ એક નવો ટ્રેન્ડ ઊભો કર્યો છે તમે લોકોએ લિટરલી, હે ને? આટલો નજીકનો સમય છે, થોડાક દિવસો જ બાકી છે, શું ફિલિંગ આવે છે? સેલિબ્રેશનનો આમ એક બાજુથી માહોલ છે, બીજી બાજુ ફિલ્મ રિલીઝ થવાની છે. એક્સાઇટેડ, ઓબ્વિયસલી એક્સાઇટેડ, પણ અમે પણ અમારી ફિલ્મ પહેલીવાર જોઈશું એટલે ખૂબ જ નર્વસ છીએ અને એક્સાઇટેડ પણ છીએ. લેટ્સ સી લોકો કેવો રિસ્પોન્સ કરે છે. આઈ હોપ બધાને ગમશે જ, બધાને ખૂબ 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 ટચ થશે ફિલ્મ. સો યા, એટલે ઇમોશન્સ એટલા બધા મિક્સ્ડ ઇમોશન્સ છે ને કે એ અમે ક્યારેય જોયું નથી, એટલે હાઉ વુડ ઇટ બી યુ નો સીઈંગ આર સેલ્ફ ઓન બિગ સ્ક્રીન, પર્ટિક્યુલરલી ઇન ધોઝ કેરેક્ટર્સ. એ પહેલા જોયેલું હોય પણ આ કેરેક્ટર્સ તો, અને એ જે આખું એક્સાઇટમેન્ટ છે, નર્વસનેસ છે, બધું મિક્સ છે. અને લોકો આવશે, ગમશે, કેવું વધાવશે અમને એમના પ્રેમથી, બધા ક્વેશ્ચન્સ પણ છે. કોઈ સવાલ જ નથી, બધાએ જવાબ આપી દીધો છે ઓલરેડી. તમે સોશિયલ મીડિયા ખોલો એટલે હેલોની હેલારો તમને જોવા પડશે. અચ્છા, મને એ કહેશો કે દિવાળીમાં સૌથી વધારે તમને શું વધારે ગમે છે? દર્જની સેલિબ્રેટ કઈ રીતે તમે આઈડિયલી વધારે કરવાનું પસંદ કરો? મીઠાઈઓ સેલિબ્રેટ કરીને, રંગોળી વધારે ગમતું હોય, કોઈકને ફટાકડાનો શોખ હોય, તમારું શું છે મનપસંદ? મને એકચ્યુઅલી રંગોળી વધારે ગમે છે, કેમ કે મીઠાઈઓ પણ ગમે છે પણ ફટાકડા નથી ગમતા. સો રંગોળી સૌથી વધારે. એન્ડ ઇનફેક્ટ ઘણા બધા લોકોએ ઘણી બધી જગ્યાએ હેલારોની રંગોળી પણ બનાવી છે, તો એ પણ જોઈને અમને બહુ જ ખુશી થઈ. હેલારોની રંગોળી પણ બનતી હોય, આનાથી વધારે શું સરસ હોય? અને આ સાચા અર્થમાં તહેવાર કેવી રીતે હેલારો સાથે લોકો સેલિબ્રેટ કરવા માંગે છે એ કહી શકાય. હાય, વોટ્સ યોર ગુડ નેમ? કિશન ગઢવી. અરે બેસી શકો. અરે અરે સર, મને રડાવશો તમે. કિશનભાઈ, હેલારો માટે આટલા નજીકના દિવસ અને બીજી બાજુ દિવાળી જેવો તહેવાર, અને આ ટીમ ટીમ નથી પરિવાર છે, મને ખ્યાલ છે કે આ પહેલી બીજી વાર નથી, કારણ કે હું જેટલી વાર મળ્યો છું મેં જોયું છું કે દર વખતે નવા મેમ્બર્સ જોડાતા જાય છે. સૌથી વધારે આ ટીમ સાથે શું સેલિબ્રેટ કર્યું છે તમે, ફેસ્ટિવલ કે ફેસ્ટિવલ સિવાય પણ એવું કંઈ ખાસ? અરે સર, જ્યારથી નેશનલનું રિઝલ્ટ આવ્યું છે ત્યારથી અમારું સેલિબ્રેશન ચાલુ થયું છે, પતતું જ નથી. ઇટ્સ અ બિગ એન્ડ લોંગ મુમેન્ટ.
બહુ 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 અદભુત ફિલિંગ છે ને. હવે તો ફિલ્મ રિલીઝ થવાની નજીક છે, તો આ તર્જની ને એ લોકોએ કીધું અમે લોકો બહુ નર્વસ બહુ એક્સાઇટેડ તો છીએ જ. યસ, બિલકુલ સ્વાભાવિક છે. આ ફિલિંગ હોય જ્યારે અથાગ પ્રયત્ન પછી આટલી સરસ સફળતા મળી હોય અને એમાં પણ લોકોનો આટલો પ્રેમ અને આટલા બધા લોકોને જોડે રાખીને, તો એની ખુશી થવી જ જોઈએ. વોટ્સ યોર ગુડ નેમ? રાજન ઠાકર. રાજન ઠાકર, અરે યાર બહુ ઘણા વખતે બચ્ચન વાળી ફિલિંગ આવી મને સાંભળીને. આવું કોઈએ કીધું છે તમને તમારા અવાજ પર? મારા નાના હંમેશા મને કહે છે કે તારો અવાજ બહુ સરસ છે અને મને ગમે છે મારો અવાજ. અચ્છા, યસ. રાજનભાઈ, હેલારોમાં પણ તમે આવો જ અવાજ આપતા હતા શૂટ વખતે કંઈક? હેલારોનું કેરેક્ટર બહુ અલગ છે, એનો માહોલ બહુ અલગ છે અને મારું જે ફિલ્મમાં જે કેરેક્ટર છે એ બહુ ડિફરન્ટલી એને એને એના એની થિંકિંગ મળેલી છે, એની પ્રોસેસ અલગ થયેલી છે, એનો અવાજ અલગ છે, એ કેરેક્ટરની આખી બોડી લેંગ્વેજ અને એની લાઈફ જ અલગ છે. તો એ રાજન કરતા બહુ જ અલગ છે અને આઈ હોપ કે ફિલ્મ જોયા પછી લોકો મને ચહેરાથી ના ઓળખી શકે, કારણ કે એ ફિલ્મમાં જે કેરેક્ટર છે ને એના લુકની અને એના કેરેક્ટરની જ બહુ મજા છે. બિલકુલ સાચી વાત છે, ચહેરાથી કીધું મને યાદ છે. જ્યાં સુધી તર્જનીને તો ફર્સ્ટ ટાઈમ મળ્યું છે, બૃંદાને મળી ચૂક્યો હતો, જયારે તમારા પોસ્ટર જોયા તો આમ વિચારવું પડે અચ્છા આ એકચ્યુઅલી આ જ બૃંદા છે એમ, એવું ઘણા બધાએ કીધું તમને? હા હા, બહુ બધા લોકોએ કીધું. ઇનફેક્ટ ટીમમાંથી જ જે લોકો સાથે મળાયું નથી એ લોકોએ ફોન કરીને અચ્છા ઓ તમે આ બધા પ્રમોશન્સના પિક્ચર્સમાં અલગ લાગો છો અને કેરેક્ટરમાં કેટલા અલગ લાગો છો. બટ ક્રેડિટ ગોઝ ટુ ધ મેકઅપ ટીમ, કોસ્ટ્યુમ ટીમ, નિકી, જે લોકોએ અમારા કેરેક્ટરાઇઝેશન પાછળ આટલી બધી મહેનત કરી છે. એવું થયું આ કેરેક્ટરમાંથી બહાર આવો પણ પછી ના હજી આ રીતે બોલવું છે, આ જ રીતે વાત કરવી છે, ઘણી વાર એટલું ફીલ આવી જતું હોય ને, એવું ક્યારે ફીલ થયું? એટલે એક્ઝેક્ટલી નીકળવું તો અઘરું હતું, નીકળવું પણ નહોતું, પણ એક વસ્તુ છે કે હજી પણ અમને અમારા કેરેક્ટરના નામથી બોલાવીએ તો અમે એક સેકન્ડમાં આમ જોઈ લઈએ છીએ. એટલે મને ગૌરી કે અમને કે તો અમે તરત એક સેકન્ડમાં જોઈ લઈએ છીએ, એટલે એ હજી નીકળતું નથી અમારાથી. અદ્ભુત. આનાથી વધારે શું હોય જ્યારે કોઈ પણ મૂવીમાં આપણે એટલા ઇન્વોલ્વ થઈ ગયા હોય કે એના માહોલમાંથી આપણે બહાર જ ના આવી શકીએ? ઘણી બધી વાતો છે, ઘણું બધું સેલિબ્રેશન છે. આપણે જોયું કે જે રીતે અહીંયા દિવાળીનો તહેવાર સેલિબ્રેટ થાય છે, નાના બાળકીઓ આપણી સાથે જોડાય છે, પરિવારમાં બધા એકઠા થયા છે, ભાગ્યે જ આવું માહોલ જોવા મળતું હોય છે. ખાસ કરીને જે પ્રકારે જોયું આપણી જોડે જે ટીમ અહીંયા છે હેલારોની, તેજલમેન એક સમય હતો 90s માં જ્યારે પરિવાર જે રીતે મળતા હતા એકબીજાને, યુ નો હમ આપકે કોનનો જે ટાઈમ હતો, જેમાં એક એક એવું હતું કે જેવું દિવાળી આવી લોકોને પગે લાગો, મીઠાઈ ઘરે, મમ્મી મઠિયા વણે, આ એક આખું એક ફીલ હતી એમ. એ હમ આપકે કોનનો ટાઈમ હતો, અત્યારે જાણે હમ આપકે કોન જ થઈ ગયું છે એમ, કોઈને લેવા દેવા જ ના હોય એવું લાગે છે. એટલે એવું કદાચ થોડા સમય માટે થઈ ગયેલું, પણ અમે હેલારોની ટીમ જે આટલા સમયથી સાથે છે એટલે એ ભૂલાઈ ગયું છે. અમે પણ બધા સાથે હળી મળીને કુટુંબની જેમ અત્યારે સેલિબ્રેટ કરી રહ્યા, રોજે રોજ કોઈક કોઈક બહાને મળવાનું થાય છે. એકાદ દિવસનો બ્રેક આવે તો પણ એમ થાય છે કે અચ્છા આજે શું છે, આજે ક્યાં જવાનું છે, એટલે એ અમારા માટે દિવાળી છે. ખૂબ સરસ વાત કહેવાય. અભિષેકભાઈ, તમારું જે ટ્રેલર હતું એને જે ધમાલ મચાવી છે બસ, એવું થાય કે બસ વારંવાર જોયા જ કરીએ જોયા જ કરીએ એમ. એમાં બી છેલ્લે જે પેલો ઢોલ વાગે છે ને ત્યારે તો ખરેખર વગાડવાની ઈચ્છા થાય છે એમ. પણ એ બધામાં સૌથી બેસ્ટ પાર્ટ એ હતો કે જે કોસ્ટ્યુમ્સ અને મેકઅપ એ લોકોના જે હતા એમ, સાચા અર્થમાં રંગોળી કરી હોય ને એવું લાગ્યું એમ. જાણે કે કહેવાય ને કે આખું આ નોર્મલ ટાઇલ્સ અલગ હોય, અહીંયા રંગોળી કરો તો આખું ચિત્ર જ અલગ થઈ જાય એમ. તેજલબેનની વાત કરું તો ખબર જ ના પડે કે આ તેજલબેન એકચ્યુઅલી આ છે ને, જે કેરેક્ટરની અંદર કોઈ પણ હીરો હિરોઈનનો લીલો એમ. શું રિસ્પોન્સ લોકોનો મળી રહ્યો છે જ્યારે લોકો એમને મળે છે અને આ રીતે મળતા હોય છે? અમને લોકોને સોશિયલ મીડિયા પર જેટલી કમેન્ટ્સ આવે છે એ પણ અમે લોકો ફોલો કરીએ છીએ. બહુ બધા લોકોના ફોન આવે છે, બહુ બધા લોકોના મેસેજ આવે છે, તો લોકોને જે ફિલ્મ બહુ જ ગમી રહી છે અને જે તમે કલરફુલ ફિલ્મની વાત કરી, તો એવો પ્રયત્ન જ હતો એવો કે આપણે ગુજરાતના જે કલર્સ છે, આપણા જે એવા પોતિકા કલર્સ છે, એવી હા એવી એવી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન હતો, જે તમને કોસ્ટ્યુમ્સમાં જે દેખાય છે, તમને જે આર્ટવર્કમાં જે દેખાય છે, બધું જ અમે લોકોએ પ્રયત્નપૂર્વક એવું કર્યું છે. એટલે આમ આનંદ બહુ થાય છે કે જેટલું જેવી રીતે કર્યું છે એવી રીતે લોકો સુધી પહોંચી રહ્યું છે. અને બીજી સૌથી મોટી વાત એ છે કે હંમેશા આપણે એવું કહેતા હોઈએ છીએ કે આ પ્રકારની ફિલ્મો ચાલે છે, આ પ્રકારની નથી ચાલતી, પણ આવા સમયે એક એવી ફિલ્મ કે જેવી ફિલ્મ બહુ સમય સુધી લોકોએ નથી જોઈ આવી, તે 1975ની કોઈ ફિલ્મ, અને જેમાં એવા પ્રકારની વાત હોય કે જેવી વાતથી આપણે ટેવાયેલા નથી, છતાં પણ આટલો સરસ રિસ્પોન્સ આખા ગુજરાતમાંથી. હું આજે કમેન્ટ્સ વાંચતો હતો તો મને બેંગ્લોરમાંથી, કલકત્તામાંથી, દિલ્હીમાંથી, પુણેમાંથી એવા એવા મેસેજીસ મેં વાંચ્યા, એવા કમેન્ટ્સ વાંચી કે લોકો કહે છે કે અમને ભાષા નથી આવડતી પણ અમને આ વસ્તુ કનેક્ટ થાય છે અને આ ફિલ્મ અમારે ત્યાં રિલીઝ કરો. અમને લોકોને ફોરેનમાંથી, તમે ઓસ્ટ્રેલિયા કહો કે તમે યુકે કહો કે તમે કેનેડા કહો, તમે અમેરિકા કહો, બધી જ જગ્યાએથી એવા મેસેજ બહુ આવે છે કે અમે આ ફિલ્મ ક્યારે જોઈ શકીશું, તો એ બહુ જુદા પ્રકારનો આનંદ છે. ખૂબ સરસ, ખૂબ સરસ. કહેવાય કે પ્રેમની કોઈ ભાષા નથી હોતી અને પ્રેમ અને લાગણી તમે તમારા પિક્ચર થકી લોકો સુધી પહોંચાડી દીધી છે.
તો હવે એવું લાગે છે કે જનરલી બધા હાય હેલો કરતા હશે જગ્યાએ હવે સીધું હેલારોથી જ એક આવી નવી પેટર્ન સ્ટાર્ટ થઈ જશે. એવી ફેસબુક ઉપર મેં એક બે લોકોની કમેન્ટ વાંચી કે હવે હેલો હેલારો થઈ ગયો છે. અચ્છા એવું છે, તો મારે કોપીરાઇટ કરવો પડશે હવે જો વાંચ્યું છે તો. ના પણ એક રીતે સારું છે કે અમને બહુ એવી એવું પણ બહુ હતું કે હેલારો નામ કઈ રીતના લોકો સુધી પહોંચશે અને એનું અર્થ કઈ રીતના લોકો સુધી પહોંચશે. પણ નેશનલ એવોર્ડ આવ્યો અને જે રીતનો પ્રતિસાદ ટ્રેલરને અને અસવાર જે સોંગ અમે રિલીઝ કર્યું છે અને બાકીનું મ્યુઝિક જે રિલીઝ કર્યું છે એને મળી રહ્યું છે, તો હેલારોનો મતલબ હેલારો નામ બધા સુધી પહોંચી ગયું છે અને અમારા માટે બહુ જ ખુશીની વાત છે. બિલકુલ, આ નામ બધા સુધી પહોંચી ગયું છે અને એટલે સુધી પહોંચી ગયું છે કે લોકો હવે તત્પર થઈ રહ્યા છે કે ક્યારે ડેટ નજીક આવે ને ક્યારે અમે જોવા જઈએ. અને આ તમામની વચ્ચે આ લોકોની જે યુનિટી છે એ સૌથી બેસ્ટ તમારી વાત મને એ લાગી કે આટલો મોટો સ્ટાફ, આટલું મોટું મેમ્બર્સ, 13 તો હિરોઈન, અહીંયા જ આપણે અટકી જઈએ મુદ્દાની વાત તો. અને ખૂબ સરસ વાત કે માત્ર દિવાળી છે એટલે નહીં પણ એમને પણ એક પરિવારની જેમ આ લોકો રહે છે, કારણ કે છેલ્લા 1-1.5 વર્ષથી પોસ્ટ પ્રોડક્શન, એ પહેલાં શૂટિંગ, એ પહેલાં જે સ્ક્રિપ્ટિંગ થતું હતું. મિતભાઈ, આ તમામની વચ્ચે ક્યાંક એવા તહેવારો ગયા હશે કે જ્યાં તહેવાર નહીં મનાયા હોય પણ માત્ર શૂટિંગમાં બેસ હશો, એવું પણ થયું હશે? 3 વર્ષ ગયા એટલે બધા જ તહેવારો આવી ગયા, બધા જ તમે કહો એ તહેવાર આવી ગયા. પણ પર્સનલ મારો એંગલ એવો છે, મારા લગ્ન હતા શૂટના 15 દિવસ પછી, તહેવાર હતો કે જે ગણો એ. પણ તહેવારો બધા જ અમે લોકો જોડે જ માણ્યા છે અને તહેવાર હોય કે ના હોય મજા અમે રોજ કરીએ છીએ, એટલે સુંદર જીવન છે. એટલે કોઈ એટલે તહેવાર છે, દિવાળી છે, તો આવી રીતે ભેગા થઈએ છીએ. ખાલી દીવા ના હોય પણ અમે આવી રીતના જ ભેગા થઈને ચા પીતા હોઈએ, એટલે બહુ જ મજા આવે છે. અને બિલકુલ, શૂટ પણ એવું હતું કે જેમાં સ્ક્રિપ્ટિંગ અને જે માહોલ ત્યાં બનાવ્યો હતો, જે ગામડાનું આખું લોકેશન હતું, જેમાં પણ તમને આવી ફિલિંગ વધારે આવતી હોય એમ કે જે અત્યારે દીવડાઓને આપણે જોઈ રહ્યા છે એમ, એવું વધારે ગમે આમાંથી કોઈને? ઘણી વાર ઘણાને કેવું હોય કે 5-star લુક વધારે પસંદ હોય, ઘણાને આવું વધારે કનેક્ટ કરી જતું હોય, એવું કઈ સ્પેસિફિક ચોઈસ કરે? હા, મને દીવાનો ઝાંખો પ્રકાશ બહુ જ ગમે, એટલે જ્યારે શૂટ ચાલતું હતું ત્યારે અમુક એવા સીન છે જે ઘરની અંદર લેવાના, અને અમે 1975 ની વાત કરી છે એટલે ત્યારે તો લાઇટ હતી જ નહીં, એટલે અમારે બધે દીવા અને કોઈ કોઈ જગ્યાએ ફાનસનો ઉપયોગ છે. તો અત્યારે એ વસ્તુ જ્યારે જ્યારે ખૂણે ખાંચને દૂર ક્યાંક દૂર ઊભા હોય અને કોઈ ગોખલામાં કે કોઈના ઘર આગળ દીવો દેખાય ત્યારે તરત એ વસ્તુ કનેક્ટ થાય કે હા ત્યાં પણ આવા દીવા હતા. બહુ જ બધો પવન આવતો તો પ્રોડક્શન ટીમ વારંવાર એ દીવા પ્રગટાવતી હતી, ક્યારેક કઈ આજુબાજુ વસ્તુ મળ્યું, બાકસ મળ્યું, ના મળ્યું પણ એ દોડાદોડ કરીને દીવો થાય અને પછી એ સીન લેવાય, એની મજા હતી. એટલે અત્યારના એ દીવડા સાથે અમારું એ શૂટ ચોક્કસ કનેક્ટ થાય છે. અને 1975 ની તમે વાત કરી એટલે એ પહેલાનો સમય જ આખો અલગ હતો, જ્યાં સોશિયલ મીડિયા નહોતું, જ્યાં ટેકનોલોજી નહોતી, જ્યાં માત્ર માણસો તેમની લાગણીઓ એકબીજા સાથે જોડાયેલી હતી. તમે એ માનો છો ને કે જે પહેલાનો જે સમય હતો, જે મેં ઇનિશિયલી વાત કરી કે 90s એક એક્ઝામ્પલ આપ્યું હતું એમ, એ ફિલિંગ હવે ધીરે ધીરે જો આટલો મોટો સરસ સ્ટાફ હોય તો ફરી એકવાર આપણે ઊભી કરી શકે છે પરિવારને લઈને, યુ નો એ લાગણીને લઈને? કારણ કે હવે કેવું છે કે ધીરે ધીરે બધા ઇન્ડિવિડ્યુઅલ થતા જાય છે એમ, પણ અને એના કારણે સેલિબ્રેશનમાં પણ લોકો મનાવવા કરતાં બહાર ટૂર પર નીકળી વધારે જતા હોય છે એમ, તો આ રીતે મનાવી જોઈએ એવું તમે માનો છો? હું એવું માનું છું કે આસપાસ એવા માણસો રાખો કે જે તમારા જેવા હોય, અને એવા માણસો સાથે કામ કરો કે જે તમારા જેવી એનર્જીવાળા હોય, જે પ્રકાર જે તમારા જેવી ફિલોસોફીવાળા લોકો હોય, તો ચોક્કસ પ્રકારે 110% સરસ કામ થતું હોય છે. અને જેમ હમણાં મીતે કહ્યું એમ કે બધા દિવસ પછી ફેસ્ટિવલ જ થઈ જાય, કેમ કે આ છે ને કોઈ પણ પ્રકારનું કામ છે બહુ જ અલગ અલગ પ્રકારની એનર્જી, બહુ અલગ અલગ પ્રકારની ઇવન નેગેટિવિટી લાવે એવા પ્રકારના ની ચર્ચાચર્સી, એ પ્રકારની ચર્ચાઓને એવું બધું લઈને આપતું હોય છે. ત્યારે તમે જો માણસ તરીકે એકબીજા સાથે જોડાયેલા ના હો તો ચોક્કસ 110% પ્રોબ્લેમ્સ થાય. તો આ ફેસ્ટિવલ માટે બી બહુ કનેક્ટ થાય એવી વાત છે કે આપણે ત્યાં લોકો દૂર એટલા માટે થઈ રહ્યા છે કેમકે લોકો એકબીજા સાથે વાતો નથી કરતા, લોકો એકબીજા જેવા નથી હવે, કેમ કે બધા અલગ 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 દુનિયામાં રહે છે. તો અમારી સાથે ખાસ હેલારોની ટીમમાં એવું છે કે અમે 4 જણાએ આ ફિલ્મ બનાવી છે, 4 મેઇન અમે લોકો પ્રોડ્યુસર્સ છીએ, હું, મીત, પ્રતિક અને આયુષ, તો અમે 4 બહુ કનેક્ટેડ છીએ. અને અમે હંમેશા એવું ઈચ્છીએ છીએ કે અમારો સ્ટાફ કે અમારા એક્ટર્સ બધા કનેક્ટેડ રહે, હંમેશા એવું કહેતા હોઈએ છીએ કે આ ફિલ્મ અમારી નથી, આ ફિલ્મ બધાની છે, અને આ ફિલ્મમાં કોઈ એક સ્ટેક હોલ્ડર નથી. અને ફિલ્મનું તમે જેટલું પણ કમ્યુનિકેશન જોશો એમાં તમને ખાસ એ વસ્તુ દેખાશે કે આ અમે કરેલું કામ છે. અને બધા ભેગા થઈને કામ કરે છે ત્યારે જ કામ બધા મહાન થાય છે, બાકી કોઈ એક માણસની તાકાત નથી કે સરસ કામ કરે. બિલકુલ,
આપની ટીમમાં આ જ વસ્તુ સૌથી સરસ છે કે આટલા બધા લોકો એકબીજા સાથે ખૂબ પ્રેમથી લાગણીથી કનેક્ટેડ છો. અને 3 વર્ષ જે પ્રકારે મીત ભાઈએ વાત કરી કે 3 વર્ષથી ઘણા સેલિબ્રેશન નથી થયા, એટલું જ નહીં હમણાં તો મેરેજ પણ થઈ ગયા. તમે વિચારી શકો છો કે કેટલા મોટા ઇન્સિડન્ટ થઈ ગયા. અચ્છા પ્રતિકભાઈ, મને એ થયું પ્રતિકભાઈ મેરેજ થી કેમ નિરાશ નિરાશ? હા મારા બી, એટલે જસ્ટ કેટલો સમય, આઈ થિંક હમણાં જસ્ટ 7-8 મહિના થયા છે, એટલે શૂટ પત્યા હોય અને 6-1 મહિના પછી મીતના લગન હતા અને એના 6 મહિના પછી મારા લગન. 7-8 મહિનામાં ડરી ગયા? ના ના, ડરી નથી ગયા હજી. પ્લીઝ પ્લીઝ, આ દુખિયારાઓની કોમ્પિટિશન શરૂ થઈ હોય ને એવું મને લાગે છે. 25 તારીખે ના લગ્ન હતા અને 23 તારીખે ઓફિસમાં હતો. એને કઈ કામ કર્યું જ નથી ઘરનું, ખાલી ઓફિસનું જ કામ કરતો હતો. સબમિશન ત્યારે નેશનલ અવોર્ડના સબમિશન ચાલતા હતા, તો એ અને એનો ભાઈ બંને જણા ઓફિસમાં હતા અને અહીંયા લગ્નની બધી જ પ્રિપેરેશન એના પપ્પા અને મમ્મીને બાકી બધા કરતા હતા. હેલારો પછી મીત પરણ્યો અદિતિને અને પ્રતિક બીજી અદિતિને પરણ્યો, એટલે અમારો આયુષ જે છે એ એના લગ્ન માટે અમે લોકો રાહ જોઈએ છીએ. એટલે કોઈ અદિતિ હોય તો પ્લીઝ અમને લોકો. ચલો ખૂબ સરસ. તો આ હતી હેલારોની ટીમ કે જે કહી શકાય કે દરેક પ્રસંગને માણે છે, એન્જોય કરે છે અને દિવાળી સેલિબ્રેટ કરે છે. 3 વર્ષથી તો પરિવાર નહીં પણ આ ફિલ્મના તમામ મેમ્બરો જ એકબીજા જોડે સેલિબ્રેટ કરે છે. જે રીતે આપણે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ખૂબ સરસ ફૂલો છે, દીવડાઓ છે. આ માત્ર એક સુશોભન નથી કરેલું, પરંતુ આ લોકોની રીતભાત છે, આ લોકોનો સ્વભાવ બની ગયો છે કે જ્યાં પણ જાય, જે પણ કામમાં, જે પણ માહોલમાં હોય, એને એ રીતે બનાવી દેતા હોય છે, એ રીતે સજાવી દજાવી દેતા હોય છે કે રોજબરોજ દિવાળી જ લાગતી હોય છે. હેલારોની ટીમે ખૂબ સરસ સેલિબ્રેટ કર્યું છે. આપ સૌને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપ પણ આ રીતે અમારી સાથે દિવાળી અને નવા વર્ષે એન્જોય કરતા રહો. છેલ્લે જતા હતા અભિષેકભાઈ, Zee 24 કલાકના દર્શક મિત્રોને નવા વર્ષે શું શુભકામના આપવા માંગશો? Zee 24 કલાક જોતા બધા દર્શકોને દિવાળીની અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને ખાસ તો તમે કોઈ પણ ફટાકડા ફોડો તો ખાસ ધ્યાન રાખો કે બીજા કોઈને નુકસાન ના થાય, ધ્વનિ પ્રદૂષણ ના થાય, અને એવું ખાસ ધ્યાન રાખો કે જેટલો પણ કચરો થાય આપણી આસપાસ ફટાકડાના લીધે, એને આપણે બને એટલો ઓછો કરીએ. અને 8 નવેમ્બરે ફિલ્મ જોવા જજો. હેલ્લારો ફિલ્મ તમારા નજીકના સિનેમાઘરમાં રિલીઝ થવાની છે. Zee 24 કલાકની આખી ટીમને, તમને, કેમેરામેન બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમારા દિવાળીના સેલિબ્રેશનમાં જોડાયા. અમારો પણ અભાગ્ય છે કે અમને તક મળી આપ સૌ સાથે દિવાળી સેલિબ્રેટ કરવાની. આપ સૌનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ. તો દોસ્તો, આ તો Zee 24 કલાકનું સેલિબ્રેશન, દિવાળી સેલિબ્રેશન. આ જ રીતે અલગ અલગ કલાકારો સાથે આપને રૂબરૂ કરાવીશું. આપ પણ એન્જોય કરો દિવાળી, અમે પણ કરીએ. ફટાકડા ફોડો પણ ધ્યાનથી ફોડો. તો દોસ્તો, આ રીતે તમે દિવાળીને સેલિબ્રેટ કરો, એન્જોય કરો, એવી ખૂબ ખૂબ શુભકામના સાથે રજા લઈશ. થેન્ક યુ સો મચ.